નમસ્કાર દર્શક મિત્રો એચબીએન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ધોંદબા તાલુકાના લાલપુરી ગ્રામ પંચાયતમાં વિકાસના કામોમાં મોટા પાયે ગેરરીતિ આચરી મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યો હોવાના ગ્રામજનોના આક્ષેપો લાલપુરી ગ્રામ પંચાયતમાં હાલ મહિલા સરપંચ ફરજ બજાવે છે અને તેનો તમામ વહીવટ છે તેમના પતિ ઈશ્વરભાઈ કરી રહ્યા છે તેથી ગામ લોકોની રજૂઆત ધ્યાને લેવામાં આવતી નથી અને મહિલા સરપંચના પતિ પોતાની મનમાની કરી રહ્યા છે તે કેટલું યોગ્ય કહેવાય લાલપુરી ગ્રામ પંચાયતમાં શૌચાલયો આવાસ યોજના સીસી રોડ બોર મોટર વગેરે જેવા થયેલ વિકાસના કામોમાં ગ્રામ પંચાયતના વહીવટદારો દ્વારા ગેરરીતિ આચરી મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપો ગામ લોકો દ્વારા કરવામાં આવ્યા છે શૌચાલયના કામો જે કરવામાં આવે છે તે પણ અધૂરા છોડી દેવામાં આવે છે ઘણી જગ્યાઓ પર સોસ ખાડાઓ ખુલ્લા છોડી દેવામાં આવ્યા છે જેથી નાના બાળકો પડી જવાનો પણ ભય રહેતો હોય છે માત્ર કાગળો ઉપર કામો પૂર્ણ થયા હોય તેવી પણ લોકચર્ચા ચાલી રહી છે અને મહિલા સરપંચના પતિ ઈશ્વરભાઈ ગામની અંદર વિકાસના કામો કરવામાં ભેદભાવ પણ રાખે છે તેવું પણ જાણવા મળ્યું છે હાલ ગામની અંદર માતાવાડા ફળિયામાં છેલ્લા ચાર સીસી રોડ માટે કપચી પાથરેલી છે અને છેલ્લા પાંચ દિવસમાં રેતી ઉતારેલ હતી પરંતુ તે પણ યોગ્ય ન હોવાથી ગામ લોકો દ્વારા કામ રોકવામાં આવ્યું હતું અને તેની રજૂઆત તાલુકા વિકાસ અધિકારી ધોંધબાને કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી કોઈ પણ તપાસમાં આવ્યું નથી પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ આપવા માટે લાભાર્થીઓ પાસે અલગ અલગ નાણાંની માંગણી ગ્રામ પંચાયતના વહીવટદારો દ્વારા કરી હોવાના પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે તો હવે ગામ લોકોની અને ધ્યાનમાં લઈ ઉચ્ચ અધિકારીઓ તપાસમાં આવશે કે નહીં તે તો આવનારો સમય જ બતાવશે એચબીએન ટીવી ન્યૂઝ બ્યુરો રિપોર્ટ ભાવિનભાઈ પરમાર પંચમહાલ અને મહેશભાઈ મારી પાસે પચાસ હજારનો હપ્તો મળેલ હતી સોળ હજાર રૂપિયા લઈ લીધેલા શું કઈ ને લીધા હતા તમારી જોડે કેટલો સમય થયો વાત હા મારું નામ પરમાર અમરસિંહ ડાપસી મુકામ લાલપુરી તાલુકો ગોઘમા જિલ્લો પંચમા બરાબર હવે આ પંચાયત વિશેમાં શું છે કે પંચાયતની અંદર ગેરરીતિ થાય છે એના માટે શું કે અમારી બધા ભાઈ ગામના લોકો જણાવે છે તો સરપંચ એવું કહેવા માગે તમે જે કરશો એ નહીં થાય અમે કરશું એમ જ થશે એવું કહેવા માંગે છે બરાબર દાદાગીરી અને હોશિયારીથી કામ કરવું છે પૈસા ખાવા છે બરાબર અને રીતિ નિયમના નિયમ મુજબ કામ કરવું નથી બીજી વાત શું કે અમારા માતાવાળા ફળિયાની અંદર એક માતાજીનું મંદિર આગળ એક હેડપંપ છે હેડપંપ એમને બોલાડી દીધો કે હેડપંપ છે બરાબર એ જગ્યા હેડપંપ મૂક્યો જ નથી અને પૈસા ઉપાડી લીધેલા છે ભૂગંબા તાલુકાનો ગામ લાલપુરીનો રહેવાસી પરમાર ઇન્દ્રજીતસિંહ પૃથ્વીસિંહ આગામી ઇલેક્શનમાં સરપંચ સામે ઇલેક્શન લડવા માટે મારા મિસિસ

ચલાવે છે બરાબર અને એમાં કે ઘણા કામો ગામભાઈને એવું કહેવું છે મારે એકલા કહેવાથી ને ગામભાઈએ પણ એવું કહેવું છે કે ઘણા કામો બોગસ છે કે હાલમાં કે ભાઈ ખરાબ મટેરિયલ વાપરે છ મહિનાનું મેં ઉખડી જાય બરાબર એક એ પ્રોબ્લેમ ઊભા હતા પછી કોઈને એવું હતું કે કોઈએ આવાસ આપ્યું સરકારે અને સભ્યોએ કદાચ કંઈક લીધું એ જે લીધું હોય એ સભ્યોએ લીધું અને લેવાવાળો જાણે છે બે જણા બરાબર એ બહાર પડ્યું છે અધુરામપુરું કે શૌચાલય કદાચ બનાયા હૈ એ લોકો કહે છે છે અહીંયા લોકો કહે કે મારે બનાવ્યું પણ મને કોઈ એનો ઉપયોગ થાય એવું કાર્ય જ છે નહીં બરાબર અને એવો ઘણા બોગસ એવા કામો છે કે કહ્યું છે ને ઓનલાઈન ચોપડા ઉપર બોલે છે આ તમે જે બોગસ કામની જે વાત કરી એની રજૂઆત અત્યાર સુધી તમે કોઈને કરીજ સાહેબને અમે કહ્યું છે સાહેબ થોડા દિવસ પહેલાં આ ચાર પાંચ દિવસ થઈ ગયા ત્યાં પહેલાં તો શું કંઈ ચાલતું હતું લોકો ભેગા થતા પણ કંઈ વિચારતા ન હતા કે અને કોઈ કહેતો હશે એકાદ બેને તો કદાચ દબાઈ દેતા હતા